હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપના ખેડૂતો માટેના મુખ્ય મોટા પાંચ સમાચાર એકત્રીસ જુલાઈના રોજના તેમાં સૌથી પહેલાં છે અતિવૃષ્ટિનો સર્વે આઠ જિલ્લામાં પૂર્ણ થઈ ચૂક્યો છે ખેડૂતો માટે પાક નુકસાન સહાયને લઈને મોટા સમાચાર આવ્યા છે સરકારી સર્વેમાં આઠ જિલ્લામાં સર્વે અંગેની કામગીરી પૂરી થઈ ગઈ છે જ્યારે સૌરાષ્ટ્રમાં સર્વેની પ્રક્રિયા હજી શરૂ છે તો કચ્છ સુરત નવસારી ડાંગ પંચમહાલ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં એકસઠ હજાર હેક્ટર જમીનમાં તેત્રીસ ટકા કરતાં પણ વધુ નુકસાન થયાનું સર્વેમાં જાણવા મળ્યું છે પછી છે ડ્રોનનો ઉપયોગ દવા છંટકાવમાં કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ભાગ સંરક્ષણ રસાયણો જૈવિક ખાતરોનો છંટકાવ માટે એવો મેળવવામાં આવી રહી છે અરજીઓ જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર છવ્વીસ આઠ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે આ યોજના હેઠળ ખેડૂતોને કુલ ખર્ચના નેવ ટકા અથવા વધુમાં વધુ પાંચસો રૂપિયા એકરે સહાય મળશે મહત્તમ પાંચ એકર સુધી આ સહાય મળવાપાત્ર રહેશે પછી વરસાદે લીધો વિરામ ખાનગી હવામાન કંપની સ્કાયમેટના વેધર રિપોર્ટ અનુસાર રાજ્યમાં આગામી પાંચ છ દિવસ સુધી મેઘરાજા વિરામ લેશે જ્યારે વાદળછાયા વાતાવરણ અને ભેજનું પ્રમાણ યથાવત જ રહેશે તે પછી આગામી સાત તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના રહેલી છે પછી જે પીયુસી ફરજિયાત ઓગસ્ટ મહિના શરૂઆતની સીજ સાથે વાહન ચાલકો માટે ગુજરાત સરકારે બહાર પાડ્યું નવો કાયદો ગુજરાતના દરેક જૂના તથા નવા વાહનો માટે પીયુસી ફરજિયાત કરવામાં આવી છે જે વાહન ચાલકો પાસે પીયુસી નહીં હોય તેમને 1000 સુધીનો દંડ પણ કરવામાં આવશે પછી જે ધાણા જીરોના ભાવ સ્થિર થોડાક સમયથી બહારના દેશમાં ધીમી માંગને કારણે ધાણા જીરુના ભાવ સ્થિર જોવા મળે છે સૌરાષ્ટ્રના યાર્ડમાં ધાણાના ભાવ ત્રેવીસોથી લઈને ચોવીસોની સપાટીએ સ્થિર છે જ્યારે જીરુંના ભાવ પિસ્તાલીસોથી લઈને છેતાલીસોની સપાટીએ જોવા મળે છે તો આતા આજના મુખ્ય મોટા પાંચ સમાચાર વિડીયો ગમ્યો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવતા વિડીયોમાં ધન્યવાદ